નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગોરેજા આપનું સ્વાગત કરું છું. સેમિસ્ટર 1 લેક્ચર નંબર 18 ધોરણ 7 વિષય વિજ્ઞાન. બરાબર છે? આમાં આપણે કયા ટોપિક ઉપર વાત કરતા હતા? તો કે મનુષ્યમાં પાચન. આ ચેપ્ટર નંબર 2 છે પ્રાણીઓમાં પોષણ. તો કે પ્રાણીઓમાં પોષણ તો આપણા મનુષ્ય છે એ સજીવનો પણ પ્રાણીઓમાં સમાવેશ થઈ શકે છે? તો કે હા. તો પ્રાણીઓ છે તે પોતાના શરીરમાં પોષણ મેળવવા માટે ખોરાક ગ્રહણ કરે છે. પછી તે ખોરાક છે તેનું મનુષ્યના શરીરમાં કેવી રીતે પાચન થાય છે તેની અલગ અલગ ઘણી બધી રીત ક્રિયા પાચન ક્રિયાઓ અલગ અલગ બધા અંગોમાં કેવી રીતે થાય છે તે આપણે જોઈ લીધું છે. બરાબર? તો હવે આપણે Okay.
પિકઅપ કરે બરાબર તો તેને એનો આભાસ થાય એટલે કે તેને જાણ થાય એવી એવો અનુભવ થાય આભાસે કે શું તો કે અમીબાને એવો અનુભવ થાય છે કે તેની આજુબાજુમાં કોઈ ખોરાક છે કે જે પોતે ખોરાક ના લઈ શકે તેવું કોઈ સૂક્ષ્મ સજીવ છે તો તે ખોરાક લઈને તે પોતાના શરીરમાં કેવી રીતે અંતર દાખલ કરે છે તો કે અમીબામાં પણ આંગળી જેવા પ્રવર્ગો હોય છે અને તેને અમીબાના જે આંગળી જેવા પ્રવર્ગો છે તેને ખોટા પગ કહેવામાં આવ્યા શું કહેવામાં આવ્યું છે ખોટા પગ હવે તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અમીબાના ખોટા પગ શું છે તો કે અમીબા પોતાની આસપાસ ખોરાકનો આભાસ થાય ત્યારે ખોરાકને મેળવવા માટે પોતાના આંગળી જેવા પ્રવર્ગોને અમીબા બહાર કાઢે છે અને આ પ્રવર્ગોને ખોટા પગ કહેવામાં આવે છે પછી શું કીધું કે તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાય છે હવે આમાં શું સમજવાનું કે સૌપ્રથમ તો અમીબાને ખોરાકનો આભાસ થયો બરાબર છે પછી જેવો એને ખોરાકનો આભાસ થાય છે કે તરત જ અમીબા પોતાના શરીરમાં અમીબા પાસે જે રચના છે પ્રવર્ગોની બરાબર તે પ્રવર્ગો બહાર કાઢે છે અને એને શું કીધું તું ખોટા પગ તો આ પ્રવર્ગો એટલે કે ખોટા પગ સૌપ્રથમ તો અમીબા બહાર કાઢી અને જે ઓલો ખોરાક એને જે ખાણો હોય તે ખોરાકની ફરતી બાજુએ ખોટા પગ ફેલાવી દે છે એટલે ખોટા પગની અંદર વચ્ચે ખોરાક સમાઈ જાય બરાબર એને પકડી લે છે ખોરાકને ત્યારબાદ શું થાય છે તો કે અમીબા છે તે પોતાના કોષરસ દ્વારા ખોરાકને પોતાની અંધાનીમાં સમાવે છે જેવી રીતે મનુષ્યમાં ખોરાક મોં દ્વારા લેવામાં આવે પછી મુખ ગુહામાં જાય અને પછી જે મનુષ્યમાં જતો હતો ને એવી જ રીતે અહીંયા અમીબા ખોટા પગ દ્વારા ખોરાકને પેલા તો પકડી લે છે પછી પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં ખોરાકનો પ્રવેશ કરાવે છે સમજાય કે બધાને સમજી રીતે બાળકો હવે છેલ્લે શું કે છે કે અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે આ રીતે તે ખોરાકનું પાચન કરે છે ધીરે ધીરે પાચક ખોરાક શોષણ પામે છે તેનું પાચન થતું જતું હોય પછી તેને સરળ પદાર્થોમાં
વિભાજિત થતા હોય તેવી રીતે તે ઓગળી ઓગળી પોચો પડતો જતો હોય ખોરાક અને છેલ્લે સંપૂર્ણ રીતે પાચિત થઈ જતો હોય છે. બરાબર, તો હવે જે પાચિત થઈ ગયેલો ખોરાક હોય તેના દ્વારા શરીરમાં પોષણ મળી રહે. પોષણ છે તે દરેક સજીવ માટે જરૂરી છે. પોષણ મેળવવા માટે જ દરેક સજીવ ખોરાક ગ્રહણ કરે છે. તો આજે આપણે શું જોયું બાળકો? અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન, એટલે કે અમીબામાં પોષણ ખોરાક છે, ખોરાકનું પહેલા ગ્રહણ કેવી રીતે કરે, અમીબા શું છે, પછી એની પાચનની ક્રિયા સમજી લીધું, અમીબાની રચના સમજી લીધી અને પછી સંપૂર્ણપણે ખોરાક છે તે પાચિત થઈ જાય અને શોષણ પણ પામી જાય છે. બરાબર, તો આપણે જોઈ ગયા મનુષ્યનું પાચન તંત્ર અને આજે જોયું અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. તો આ જે આપણો મુદ્દો છે અમીબા વાળો, તે આ બધા મુદ્દા તમારે તમારી લખબુકમાં બે વખત સારા અક્ષરે લખી અને પાકું કરવાનું છે. અમીબાનો પ્રશ્ન તમને પરીક્ષામાં પણ પૂછાય શકે. ના પૂછાય આ મોટો પ્રશ્ન, તો નાનો પ્રશ્ન તો પૂછાશે જ કે અમીબા એટલે શું. તો બધાને યાદ રહી જાય અમીબા કોને કહેવામાં આવે છે, અમીબા શું છે, તો કે તે તરંગના પાણીમાં રહેતા સૂક્ષ્મ એક કોષીય સજીવ છે. બધાને આ વ્યાખ્યા પૂરી રીતે આવડતી હોવી જોઈએ.